હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મિકા સચદેવ અને આજે હું લઈને આવી છું શિયાળાના સ્પેશિયલ ગ્રીન પોહાની રેસીપી. જો તમે પણ રોજે એક ને એક પોહા કે સેમ નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આ વિડીયો જરૂરથી જોજો. ખૂબ જ ટેસ્ટી પોહા આપણે બનાવીશું, જેમાં શિયાળામાં આવતી બધી જ સામગ્રીઓનો ઉપયોગ કરવાના છીએ. રેસીપી શરૂ કરતા પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે કુકિંગ હાઉસ ચેનલ પર નવા છો તો નીચે એક રેડ બટન આપેલું હશે અને બાજુમાં એક બેલ બટન પણ આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી દો, કારણ કે તે બિલકુલ ફ્રીમાં છે. તો ફ્રેન્ડ, શિયાળાના સ્પેશિયલ ગ્રીન બટાકા પૌવા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા પૌવા લીધેલા છે. તો હવે આપણે તેને આવી રીતે એક ચાળણીમાં લઈશું અને ત્યારબાદ તેને પહેલા તો પાણીથી સરસ રીતે વોશ કરી અને તેને પલાળી દઈશું. બિલકુલ આવી રીતે તેને સરસ રીતે આપણે વોશ કરી લઈશું અને ત્યારબાદ હવે તેને નીતરવા માટે મૂકી દઈશું. પોહા નીતરે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો પોહા બનાવવા માટે આપણે એક પેન લઈશું અને તેમાં એક ચમચી જેટલું, એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. આ પોહા બનાવવામાં માત્ર આપણે ગ્રીન વેજીટેબલ્સ અને ગ્રીન મસાલાઓનો જ ઉપયોગ કરીશું, એ સિવાય આપણે કોઈ મસાલા એડ કરવાની પણ કોઈ જરૂર નથી રહેતી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું સરસ રીતે તતડે છે ત્યાં સુધીમાં બે દાળખી લીમડા એડ કરી દઈશું. મેં અહીંયા ફ્રેશ લીમડો લીધેલો છે. ત્યારબાદ આપણે એડ કરીશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો, જેને મેં અહીંયા આવી રીતે ખમણી લીધું છે. ત્યારબાદ આપણે એડ કરીશું લીલું લસણ, જેને મેં અહીંયા પાણી સાથે એડ કરેલું છે. આ બધી જ લીલી સામગ્રીઓ સ્પેશિયલી શિયાળામાં આવે છે, તો શિયાળો હોય ત્યારે આ રીતે જો એક વખત ઘરે પૌવા જરૂરથી બનાવાય. ત્યારબાદ આપણે એડ કરીશું બે નવું મરચા, જેને પણ મેં બારીક સમારી લીધા છે. તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાને અવોઇડ કરી શકાય, અથવા તો જે કેપ્સિકમ મરચા આવે છે તેને પણ એડ કરી શકાય. ત્યારબાદ આપણે એડ કરીશું લીલા વટાણા. તમને આખા વટાણા આવી રીતે કાચા ના પસંદ હોય તો તેને થોડા બાફીને અથવા તો એવી રીતે પણ એડ કરી શકાય. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું એક ચમચી જેટલા તલ. આ ગ્રીન પોહામાં સ્પેશિયલી તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ બે ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું. આ રીતેના પોહા તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. અને આ પોહાના જે ફ્લેવર અને ટેસ્ટ હોય છે તે રેગ્યુલર જે આપણે પોહા કરીએ તેનાથી બિલકુલ અલગ લાગે છે. આપણે એક થી બે મિનિટ સુધી સરસ રીતે પહેલા તેને ચડવા દઈશું. હવે આપણે એડ કરીશું લીલી ડુંગળી, મેં અહીંયા બે નંગ લીધેલી છે. ત્યારબાદ એડ કરીશું બે નંગ ટમેટા, મેં અહીંયા દેશી ટમેટા લીધેલા છે, જે અત્યારે ખૂબ જ સરસ અને એકદમ ખાટા આવે છે. આ રીતેના દેશી ટમેટા એડ કરશું એટલે આપણે લીંબુ એડ કરવાની કોઈ જરૂર નહીં રહે. તો તમે જોઈ શકો છો આપણે ખૂબ જ એવી સારી માત્રામાં વેજીટેબલ્સ એડ કર્યા છે, એટલે બાળકો માટે આ સવારનો નાસ્તો ટેસ્ટની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ બની રહેશે. ત્યારબાદ હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું. આપણે કોથમરી અંદર જ એડ કરવાની છે અને ઉપરથી પણ થોડી એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમે કુકિંગ હાઉસ ચેનલ પર નવા છો તો નવી નવી રેસીપી જોવા માટે જલ્દીથી તેને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જે બિલકુલ ફ્રીમાં જ છે. ત્યારબાદ હવે આપણે એડ કરીશું આ છે લીલી હળદર. લીલી હળદર હેલ્ધી પણ છે અને તેની સાથે સાથે આ પોહાનો કલર પણ ખૂબ જ સરસ આવશે. તો આપણે તીખાસ માટે મરચ અને હળદરની જગ્યાએ લીલી હળદર લીધેલી છે, એટલે આપણે ખાલી નમક જ એડ કરીશું, એ સિવાય બીજા કોઈ પણ મસાલા પણ એડ કરવાની કોઈ જરૂર નહીં રહે.
હવે આપણે બે મિનિટ સુધી બધી જ સામગ્રીઓ જે એડ કરી છે તેને કુક થવા દઈશું અને આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું જેથી કરીને બધું સરસ રીતે ચડી જશે. બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ બહુ જ સરસ રીતે કુક થઈ ગયા છે. હવે આપણે તેમાં પોહા એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે તેને આ રીતે મિક્સ કરશો તો પોહા તૂટશે પણ નહીં અને સરસ રીતે મિક્સ પણ થઈ જશે. તમે જોઈ શકો છો લીલી હળદરના લીધે પીળો કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને જે આપણે આદુ અને મરચા એડ કર્યા છે તેનાથી પોહામાં તીખાશ પણ સરસ હશે અને જે દેશી ટામેટા આપણે એડ કર્યા હતા તેથી ખટાશ પણ આવી ગઈ હશે. એટલે આપણે સ્પેશિયલી ઓલમોસ્ટ કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નહીં રહે. આપણે એક નમક જ એડ કરીશું. તો આપણે પોહા સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીંયા અડધી ચમચીથી પોણી ચમચી જેટલું લીધેલું છે. તમારે જેટલા પણ પોહા હોય એ રીતે લઈ શકાય. અને ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે એડ કરીશું ખાંડ. જો તમે ગળા સેડ ના કરતા હોય પોહામાં તો તેને અવોઇડ કરી શકાય. મેં અહીંયા 1/2 ચમચી જેટલી એડ કરેલી છે. હવે આપણે મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ છૂટા અને સરસ મજાના પોહા બનીને તૈયાર થઈ ગયા છે. શિયાળામાં એક વખત જરૂરથી બનાવવા જેવા છે. હવે પોહા તૈયાર થઈ ગયા છે તો આપણે તેમાં ઉપરથી થોડી કોથમરી એડ કરી દઈશું. તો પોહા તો બની ગયા છે તો હવે આપણે તેને ગરમા ગરમ એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તમને આ પોહાની રેસીપી ફ્રેન્ડ્સ સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા જોડે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો અને તમે આ બનાવીને મને જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમારા આ ગ્રીન પોહા કેવા બન્યા. અને જો તમે હજી કુકિંગ હાઉસ ચેનલ પર નવા છો તો પ્લીઝ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરી નવી 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 રેસીપીઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને જ મળશે અને સબસ્ક્રાઇબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે.